जय आदिवासी, जय आदिवासी। नदन तरीके अमे रूढ़िप्रथा ग्राम सभा में उपस्थित आ ग्राम सभा अध्यक्ष बेन, नदन तरीके अमे युवा आगेवान अने हर हमेशा समाज ना माटे कामगिरी करना रेवा दिनेश भाई, अपक्ष सदस्य एवा तालुका पंचायत सदस्य एवा कल्पेश भाई, पार तापी नर्मदा रिवरलिंग प्रोजेक्ट संघर्ष समिति ना प्रमुख एवा मारकू भाई, तमाम युवा मित्रों आगेवान अहीं आव्या पछी मैं जोयुं तो तमामने घणे बधा समय थी ओळखुं छुं एवुं लागे। आजे आपणे 15 जेटली रेलीओ मां बधा एक साथे थईने सरकारने घूंटणीए पाड़ी दीधा। આજે રૂઢિપ્રથા ગ્રામ સભા બનાવવાની જરૂર કેમ પડી? રૂઢિપ્રથા ગ્રામ સભા શું છે? તો રૂઢિપ્રથા ગ્રામ સભા એટલે ભારતના બંધારણ હેઠળ 244 ની 13 કની કલમમાં આપેલા આપણને પ્રાવધાન છે કે જે આદિવાસી સમાજનું ગામ હશે, જે વિસ્તારમાં 90% લોકો આદિવાસી સમાજના હશે, એ રૂઢિપ્રથા પરંપરાગત ગ્રામ સભા કરી શકશે। અને એમાં જેટલા પણ કાયદા છે, જેટલા પણ ઠરાવ છે, એ ઠરાવ જો કરીએ અને ઠરાવને ચુસ્તપણે પાલન કરવાનું કામ સરકાર લીધું છે। આપણને અનુસૂચિત 5, અનુસૂચિત 6, પેસા એક્ટ, એવી જ રીતે 73AA કાયદા, એવી જ રીતે એટ્રોસિટીનો કાયદો એ આપણને બંધારણમાંથી આપેલો છે। કેમ તો સરકારે અને આખી દુનિયાએ જોયું કે જંગલ ખતમ થઈ રહ્યું છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, અને એ નુકસાનને કોઈ જો બચાવી શકે તો આદિવાસી સમાજ બચાવી શકે છે। એટલે આદિવાસી સમાજને બચાવવા માટે આપણને સ્પેશિયલ પ્રાવધાનો આપ્યા છે। જંગલની જમીનની વાત હોય તો જંગલની જમીન પણ આપણી જ છે, અને પ્લાન્ટેશન કરેલું હોય એને સાચવવાનું કામ બી આપણું જ છે। આપણો આદિવાસી સમાજ કોઈ દિવસ આખાને આખા ઝાડો કાઢીને કાપીને વેચી લેતો નથી, એને જરૂરિયાત હશે તો દાડકા કાપશે, પણ આખું આખું ઝાડ કે આખું જંગલ ખતમ નથી કરતું। પરંતુ જયારે કેટલાક અધિકારીઓ આવીને ભારતના બંધારણને ઘોડીને પી જતા હોય અને એમ કહેતા હોય કે તમારું કઈ નહીં આવે આદિવાસી સમાજનું, તો એ વાત ખોટી છે। એની સામે આપણે સૌએ લડવાની જરૂર છે, આપણા સૌના અધિકારો વિશે જાણવાની જરૂર છે। અને અધિકારો આપણે જંગલ ખાતાના અધિકારીઓને કીધા છે, આજે એમને બોલાવેલા પણ હતા, અને એને આપણે સમજાવતે કે કઈ રીતે બંધારણમાં અમને સ્પેશિયલ પ્રાવધાનો આપેલા છે, અમારા સમાજને, અમારી જાતિને, અમારી પરંપરાગત ઢબને, અમારા વાચિંત્રોને, અમારી બોલીને, અમારા જંગલને, અમારું જળને અને અમારી જમીનને બચાવવા માટેના કાયદાઓ આપણને આપ્યા છે। પ્લાન્ટેશન કરો અમને વાંધો નથી, પણ અમે જે જગ્યાએ ખેતી કરતા છે, પરંપરાગત જે જગ્યાનો કબજો છે, એ જગ્યાના કબજા પર પ્લાન્ટેશન કરશો તમે થવા દેવાના નથી। તમે સાઈટ પર પ્લાન્ટેશન કરો એની જાળવણી કરવાનું કામ બી અમારું છે, તે અમે કરશું। પણ જયારે કોઈ પોલીસ અધિકારીને બોલાવીને આપણને ડરાવવાના ધમકાવવાની વાત કરે તો એ ડરવાના ધમકાવવાના નથી। જે સમયે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત હતી ત્યારે પણ આપણે લડતની શરૂઆત અહીંથી જ કરી છે। એવી જ રીતે હવે થોડા સમયમાં આપણી પાસે શું આવવાનું છે ખબર? યુનિફોર્મ સિવિલ કોડ, એટલે યુસીસી એમ કે તે, અને એમાં સમાન નાગરિક ધારો, એક દેશ એક કાયદો, એવું એ લોકો લાવવાની તૈયારી કરે છે। પરંતુ અમે દેશના મૂળ માલિક છીએ અને અમારા પૈસા એ ખતમ થઈ જાય, અમારી રૂઢિપ્રથા ગ્રામ સભાઓ ખતમ થઈ જાય, અમારું 73AA ખતમ થઈ જાય, અમારું સ્પેશિયલ આરક્ષણ ખતમ થઈ જાય, અમને જે મફત ભણવાની વાત છે એ ખતમ થઈ જાય, નોકરીમાં અમને પ્રથમ નોકરી મળે એ ખતમ થઈ જવાનું હોય, શિડ્યુલ 5 શિડ્યુલ 6 ખતમ થઈ જવાનું હોય, તો અમે એ યુસીસી નો વિરોધ કરવાના છે। કરશો ને વિરોધ? એનું કારણ છે કે જયારે સમાન નાગરિક ધારો આવશે ત્યારે આપણને બધાને એક સરખા ગણવામાં આવશે। પરંતુ મેં તો એમ કેવું છું, તમે સમાન આર્થિક ધારો લાવો કે અદાણી અંબાણી પાસે આટલા બધા રૂપિયા છે તો અમને બધાને વેચી આપો। અમે જયારે કામગીરી કરવા જઈએ છીએ ત્યારે અમને 100 રૂપિયા 150 રૂપિયા રોજ આપે છે, અને બીજા જયારે કામગીરી કરવા ઉપલા લેવલે જાય છે તેને 1 લાખ રૂપિયા જેટલો પગાર આપે છે, તો અમને એમાં સમાન આર્થિક ધારો આપો। એક દેશ અને એક કાયદો, તો એક દેશ અને એક આર્થિક વ્યવસ્થા કરવાની જરૂર છે અત્યારે અમને લોકોને આગળ વધારવા માટે।
આપણે ચૂપડામાં રહેવાનું, આપણે તાપ તડકામાં અનાજ ઉગાડવાનું, આપણે ઝૂંપડામાં રહેવાનું, આપણે સવારે 5 વાગે 4 વાગે ઉઠીને ઢોર ડાકરનું કરવાનું અને 20 રૂપિયા 25 રૂપિયામાં દૂધ શહેરોમાં મોકલવાનું. મોકલીએ ને, અને એ જ દૂધ આપણે લેવા માટે જઈએ તો કેટલા રૂપિયા? 60 રૂપિયા લીટર. અને એમાં ફેટ નહીં હોય ને, આપણે ફેટ વગરનું દૂધ ભરવા જઈએ તો ફેંકી દે વંગે નહીં લઈ ને. તો એ તે અધિકાર આપવાનો એ નથી આપતા, પણ આપણું અનામત છીનવી લેવા માટે, આપણી રૂઢિક પરંપરાગત છીનવી લેવા માટે, આદિવાસી સમાજની અસ્મિતા છીનવવા માટે યુસીસી ની શરૂઆત કરે છે. ત્યારે મારે તમામ આગેવાનોને ધન્યવાદ આપવા પડે એટલા માટે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની લડાઈ લડત શરૂ કરવાના હતા ત્યારે અમારા પર ઘણા બધા હસતા કે આ તમે કેવી રીતે લડવાના, પરંતુ 15 જેટલી રેલી કરીને મુખ્યમંત્રીને આપણે 21 તારીખે સુરત આવવું પડ્યું ને એમણે એમ કહેવું પડ્યું કે અમે રદ કરીએ છીએ. પણ એ કેન્દ્ર સરકારનો કાયદો છે ને 2024 આવે છે, ફરી પાછા ચોર સરકાર આવી જાય તો ફરી પાછું નાખે, એટલે તૈયારી રાખજો અત્યારથી લડત ચલાવવાની. અને કેટલાક લોકો એમ ચડાઈ જશે આપણને કે આનાથી કઈ થાય નહીં, આનાથી બહુ બધું થાય છે. આ રૂઢિપ્રથા પરંપરા, રૂઢિપ્રથા ગ્રામસભાથી બહુ બધા ફાયદા થાય છે એ આપણા આગેવાન નથી આવ્યા. રમેશભાઈએ શરૂઆત કરી હતી ચીખલીમાં, આજે ચીખલી માતાની 27 જેટલા ગામોમાં રૂઢિ પરંપરા અને રૂઢિપ્રથા ગ્રામસભાઓ છે. ત્યાંથી આવતો રસ્તો, ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો 27 ગામને અસર કરતો હતો, આજે રસ્તો નાબૂદ થઈ ગયો છે. એમણે રસ્તો તાતી નથી કાઢ્યો. આ રૂઢિપ્રથા ગ્રામસભાની તાકાત છે. ખાંભડા ગામમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ આવતો હતો ઔદ્યોગિક, અને ત્યાંના આગેવાનો દ્વારા રૂઢિપ્રથા ગ્રામસભા બનાવીને એ પ્રોજેક્ટો બધા ફરી પાછા જતા રહ્યા. એટલા માટે હું સર્વને ધન્યવાદ આપું છું. વલસાડ જિલ્લાની પહેલી રૂઢિપ્રથા ગ્રામસભા માટે અધ્યક્ષશ્રીને ધન્યવાદ આપું છું. આપણે એક રહેવાનું છે અને આપણી લડત ચાલુ રાખવાની છે. કયા દિવસે?